नमस्कार मित्रों, केम छो? बधा मजा में? सारू मित्रों, चलो धोरण सातनी अंदर विषय हिंदी तो आज आप अधूरो पाठ जे छोड़ेलो छे कुत्ते की वफादारी ए पाठ आ वीडियानी अंदर आप पूर्ण करीशू। आप जे आगळना वीडियानी अंदर जोयो तो ए पाठ आपणे अधूरो छोड्यो हतो। तो कुत्ते की वफादारी आ पाठ जे छे एमना लेखक जे छे लल्लूभाई रबारी सरस मजानो आ पाठनी रजूआत करेली छे। तो चालो मित्रों, आपणे तमे सौ पाठ्यपुस्तक खोलो, ध्यानपूर्वक आ पाठने समझशो अने रीडिंग करशो। तो चालो मित्रों, हवे आपणे आ पाठने अधूरो छोड़ियो तो त्यांथी फरी पाछो आ वीडियानी अंदर शुरुआत करिए। थोड़ो आगळथी आपणे चलावीशू के सेठ तो हक्का बक्का ही रह गया, त्यांथी आपणे अधूरो छोड़ेलो हतो। तो मित्रों के आ दूर दूर जंगल में चोरोए बधो ज दुकानों माल खाडो खोदी अने दाटी दीधो हतो अने त्यांथी चोर भागी गया हता। अने कूतरो जे छे ए एकदम भसी भसी अने शेठने बतावे छे के लूटाराए तमारी दुकान लूटी अने बधो ज माल सामान लई गयेला छे। तो चालो मित्रों, हवे आपणे ज्यांथी पाठनी शरूआत करवानी छे ત્યાંથી આપણે ફરી કરીશું। શેઠ તો હક્કા બક્કા હી રહ ગયે, શેઠ ચકિત હક્કા બક્કા રહ જાવું એટલે તો કહે છે, અહીંયા તમને મુહાવરે આપેલો છે કે હક્કા બક્કા રહ જાના ચકિત હોના। તો કહે છે કે શેઠ આ વાત સાંભળી જોઈ અને એ તો એકદમ ચકિત થઈ જાય છે। કૂતા શેઠ કી ધોતી પકડ કર આગે ખીચને લગા, કૂતરો શેઠની ધોતી પકડી અને ખેંચી અને આગળ ચાલવા લાગે છે। શેઠ કૂતે કે પીછે પીછે ચલને લગે, શેઠ જે છે કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગે છે। જહાં ચોરને માલ છીપા થા વહાં જાકર કૂતા અપને પેરો સે મિટ્ટી ખોદને લગા। જ્યાં એ ચોરોએ માલ જ્યાં ખાડો ખોદી અને દાટ્યો હતો ત્યાં કૂતરો પોતાના પગેથી માટી કાઢવા લાગે છે। થોડે હી ખોદને પર સબ સામાન નીકળાયા અને થોડુંક જ પગેથી ખાડો ખોદે છે ત્યાં બધો જ સામાન બહાર નીકળવા લાગ્યો અને દેખાવા લાગ્યો। શેઠ કી ખુશી કા કોઈ પાર નહીં થા અને શેઠ આ જોઈ અને ખૂબ જ ખુશ થઈ જાય છે, આનંદમાં આવી જાય છે। વહ કૂતે કો પ્રેમ સે થપથપાને લગા અને એ કૂતરાને પ્રેમથી એની પીઠ પર થપથપાવે, હાથથી થાપલી લગાવે છે। કૂતે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગયા, કહે છે કે કૂતરાની આવી વફાદારી જોઈ અને શેઠજી ખૂબ પ્રસન્ન થઈ જાય છે કૂતરા ઉપર। ઘર જાકર ઉસને એક ચિઠ્ઠી લિખકર કૂતે કે ગલ્લે કે પટ્ટે મેં બાંધ કર કહા, કૂતે ભાઈ જાઓ તુમ અપને માલિક લાખા બંજારા કે પાસ તુમ ભક્ત હો મુક્ત હો। શું કહે છે કે ખૂબ પ્રસન્ન થઈ અને શેઠજીએ કૂતરાને ગળામાં જે પટ્ટો બાંધેલો હતો એની અંદર ચિઠ્ઠી એક રાખી દે છે અને લખે છે કે કૂતરાભાઈ જાઓ તું તારા માલિક પાસે જા લાખા બંજારા પાસે અને આજથી હું તને મુક્ત કરું છું। ચિઠ્ઠીની અંદર આવું શેઠજી લખે છે અને એ ચિઠ્ઠી કૂતરાના ગળાની અંદર જે પટ્ટો બાંધેલો છે એની અંદર રાખી દે છે। કૂતા ખુશ હો ગયા ઓર અપને માલિક સે મિલને કે લીએ જલ્દી જલ્દી ભાગને લગા અને કૂતરો ખુશ થઈ જાય છે અને એ પોતાના માલિકને મળવા માટે ત્યાંથી જલ્દી જલ્દી ભાગે છે। ઈધર લાખાને ભી વ્યાપાર મેં ખૂબ રૂપિયા કમાયા અને અહીંયા લાખાએ પણ વેપાર કરી અને એ ફરી પાછો જે લાખો રૂપિયા કમાતો હતો એવી રીતે ફરી પાછા લાખો રૂપિયા કમાવા લાગ્યો। વહ શેઠ કો ઉસકી રકમ વાપસ કરને કે લીએ ઉસી રાસ્તે આ રહા થા અને એ શેઠને
આ રૂપિયા આપવા માટે એ જ રસ્તા પર આવી રહ્યો હતો કે જે રસ્તા પર કૂતરો આવી રહ્યો હતો એ જ રસ્તા ઉપરથી લાખા વણઝારો પણ આવી રહ્યો હતો. ઉસને દૂર સે અપને કુત્તે કો અપની ઓર આતે હુએ દેખા, અને લાખા વણઝારાનું ધ્યાન જાય છે અને એ જોવે છે કે કૂતરો પોતાની તરફ આવતો હોય એવું એ જોવે છે. વહ નારાજ હો ગયા, સોચને લગા કે કુત્તેને મેરી જબાન કાટ લી હે, અને એ ખૂબ એકદમ નારાજ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. અને એ તરત જ મનની અંદર એવું લાગે છે કે આ કૂતરાએ મારી વાત ઉપર વિશ્વાસઘાત કર્યો છે. એવું કહે છે કે કૂતરાએ મારી વાત ઉપર વિશ્વાસઘાત કરી અને ત્યાંથી આવતો રહે છે. ઉસને બેવફાઈ કી હે, એને કૂતરાએ કહે છે કે બેઈમાની કરી છે. બેવફાઈ કરવી એટલે બેઈમાની કરી છે. અબ મે શેઠ કો ક્યાં મું દિખાઉંગા, કહે છે કે હવે હું આ શેઠને શું મોઢું બતાવીશ કે કૂતરાએ બેવફાઈ બેઈમાની કરી છે અને ત્યાંથી ભાગી અને આવતો રહ્યો છે. ઉસને આવ દેખા ન તાવ, અહીંયા તમને મુહાવરે આપેલો છે મિત્રો, આવ ન દેખા તાવ બિના સોચે સમજે કામ કરના. તો કહે છે કે લાખા વણઝારો કોઈ કંઈ વિચારતો નથી અને વાતને પૂરી સમજતો નથી અને સીધું જ એ કૂતરા ઉપર પ્રહાર કરી દે છે. બસ કૂતે કે માથે પર લાઠીકા પ્રહાર કરી દીયા, કાંઈ વાતને સમજતો નથી, જાણતો નથી, ને સીધું જ કૂતરાના માથા ઉપર લાકડીનો પ્રહાર કરે છે, મારે છે. કૂતા બેહોશ હોકર ગીર પડા, કૂતરો બેહોશ થઈ અને ત્યાંને ત્યાં પડી જાય છે. લાખાને દેખા કે કૂતે કે ગલે મેં એક ચિઠ્ઠી બંધી હે, અને લાખાએ ત્યાર પછી જોવે છે કે કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી છે. ઉસને ઈસે ખોલ કર પઢા, લાખા તુમ્હારે કૂતેને મુજે સુદ સમેત રૂપિયે લોટા દીએ હે, અતઃ કૂતે કો મેં મુક્ત કરતા હું. શું કહે છે કે ચિઠ્ઠીની અંદર એવું લખેલું છે કે લાખા તારા આ કૂતરાએ મને વ્યાજ સહિત આ રૂપિયા બધા જ પાછા આપી દીધા છે, એટલા માટે અતઃ એટલે કે એટલા માટે હું આ કૂતરાને મુક્ત કરું છું, એવું એ કહે છે. ઉસને મેરે ઘર ચોરી કિયે ગયે માલ સામાન કો વાપસ દિલવા દિયા હે, અને આ કૂતરાએ જે મારા ઘરે ચોરી થઈ હતી એ બધો જ સામાન મને પાછો અપાવી દીધો છે. ખુશ હોકર મેને સ્વયં ઈસે મુક્ત કિયા હે, અને ખુશ થઈ અને મેં ખુદ પોતે જ આ કૂતરાને મારી પાસેથી મુક્ત કરી અને તારી પાસે મોકલ્યો છે. લાખા તો ચકિત હો ગયા, અને લાખો ત્યાંને ત્યાં સ્તબ્ધ થઈ જાય છે, ત્યાંને ત્યાં ઊભો રહી જાય છે. વહ ચિલ્લાને લગા, હા યે મેને ક્યાં કર દિયા, હા યહ મેને ક્યાં કર દિયા. જો પ્રશ્નાર્થ ચિહ્ન છે કે હા યહ મેને ક્યાં કર દિયા, મેને ક્યાં કર દિયા, તો પછી પાછળથી એ પસ્તાય છે કે અરે રે આ મેં શું કરી દીધું, મેં શું કરી દીધું. એવી રીતે લાખો વણઝારો મોટે મોટેથી બૂમો પાડે છે. વહ કૂતે કે સૌકો અપની ગોદમે લેકર ફૂટ ફૂટ કર રોને લગા, શું કહે છે કે અને ત્યાર પછી એ કૂતરાનું સૌ એટલે કે સબ, અહીંયા તમને શબ્દ આપેલો છે સૌનો, કે સૌ એટલે લાશ, સૌ એટલે લાશ કહે છે. અને ત્યાર પછી કૂતરાના શબને લાશને પોતાના ખોળામાં લઈ અને બહુ બહુ રોવે છે. ફૂટ ફૂટ કર રોના એટલે કે બહુ અધિક રોના. જો આ તમને પૂછાઈ શકે મુહાવરેમાં કે ફૂટ ફૂટ કર રોના એટલે કે અધિક રોના, બહુ રોના, અહીંયા આપેલો છે શબ્દ તમને. લેકિન અબ પછતાએ હોતે ક્યા, શું કહે છે પણ હવે પસ્તાય પસ્તાવું શું શા માટે. કહે છે કે જબ ચિડિયા ચૂક ગઈ ઉસને ઉસ વફાદારી કુત્તે કી સમાધિ બનવાઈ, જો આજ ભી પાટણ જિલ્લે કે રાધનપુર કે તાલાબ કે કિનારે પર ખડી હે. કહે છે કે હવે પસ્તાય અને શું ફાયદો છે કે જબ ચિડિયા ચૂક ગઈ ખેત, એની જેમ કે પહેલાં વિચાર્યા વગરનું કામ કરવું ન જોઈએ. તો અહીંયા જબ ચિડિયા ચૂક ગઈ ખેત,
એટલે કે આખું જે પહેલાં ખેતરનું ધ્યાન ન રાખે અને પછી જે પાછળથી ખેતરે આવે ત્યાં આખું ખેતર પક્ષીઓ સાફ કરી ગયેલી હોય છે અને પછી એને પસ્તાવવું એ ખોટું છે. તો એવી રીતે અહીંયા એટલા માટે જ કહે છે કે જે કંઈ પણ કામ કરીએ એ વિચારીને કરવું જોઈએ. ઉસને ઉસ વફાદારી કુત્તે કી સમાધિ બનવાઈ. જો આજ ભી પાટણ જિલ્લે કે રાધનપુર કે તાલાબ કે કિનારે પર ખડી હે અને ત્યાર પછી એને કૂતરાની સમાધિ બનાવી અને એ પાટણ જિલ્લાના રાધનપુર છે એના તળાવના કિનારા પાસે હજુ પણ આ સમાધિ છે. ઓર ઉસ કુત્તે કી વફાદારી કી કથા સંસાર કો સુના રહી હે અને હજી પણ આ જે કૂતરાની આ જે કથા જે છે આ વાત જે છે વાર્તા અને આ સાચી ઘટના જે છે હજી પણ સંસારની અંદર જગતની અંદર આ બધા લોકો હજી ત્યાં રાધનપુરના આજુબાજુના ગામના લોકો અને જેટલા લોકોને ખબર છે આ કૂતરાની વાતો બધાના મોઢે આપણે સાંભળીએ છીએ. તો મિત્રો આ પાઠ ઉપરથી આપણને એવો બોધ મળે છે કે હર કોઈ કામ આપણે કરીએ તો એ સમજી વિચારી અને કરવું જોઈએ. જો આપણે સમજ્યા વિચાર્યા વગરનું કામ કરીએ તો ન થવાનું થઈ શકે છે અને પછી પાછળથી પસ્તાવવું પડે છે. તો મિત્રો આ પાઠ તમને સમજાઈ જ ગયો છે અને આવડતા પ્રશ્નો જે છે એ સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે, ન આવડતા પ્રશ્ન છોડી દેવાના છે. આગલા વિડિયાની અંદર આ પાઠના પ્રશ્નો તમે શબ્દ અર્થ લખ્યા છે નોટબુકની અંદર તો એ તમારે સારા અક્ષરે લખી લેવાના છે. આવજો મિત્રો.